નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7 મહાત્માના માર્ગ પર 1 એનો અભ્યાસ કરીશું. બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ મહાપુરુષ હતા મોહનદાસ કરમચંદ ગાંધી. આ પાઠની અંદર આપણે ગાંધીજી વિદેશની અંદર અભ્યાસ કરવા માટે ગયા હતા, વિદેશની અંદર વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા, અને ત્યાર પછી એ ભારતની અંદર આવ્યા અને ભારતના કયા આંદોલનમાં ભાગ લીધો અને કઈ કઈ ચળવળોને કઈ એ ભણવાનું છે. એની પહેલાં આપણે ગાંધીજીનો પરિચય પણ ભણવાનો છે. હવે બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા, ગાંધીજીના નામની સાથે આપણે બાપુ શબ્દ જોયેલો છે. બાપુ આખા રાષ્ટ્રના પિતા, મહાત્મા જે સંબોધન આપણે કોઈ સંતને આપીએ એની બદલે મહાત્મા છે એ ગાંધીજીના નામની સાથે પણ આપણે જોયેલું હતું, એવા મહાન પુરુષ એ મોહનદાસ કરમચંદ ગાંધી. બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી અને વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. બેરિસ્ટર એટલે કે વકીલ બન્યા, વિદેશની અંદર જઈ અને પછી વકીલની પ્રેક્ટિસ કરવા માટે પણ ક્યાં ગયા, તો વિદેશની અંદર દક્ષિણ આફ્રિકા. હવે તમને કદાચ ખ્યાલ હોય કે કોઈ વ્યક્તિ મેડિકલનું ભણે છે, MBBS ભણે છે, તો એવા વિદ્યાર્થીને એની ડિગ્રી મેળવ્યા પછી એની પ્રેક્ટિસ કરવાની ફરજિયાત હોય, ઇન્ટર્નશીપ જેને કહેવાય. તો એવી રીતે વકીલની ડિગ્રી મેળવ્યા પછી પણ એણે વકીલની પ્રેક્ટિસ કરવા માટે કોર્ટની અંદર જવું પડે, ત્યાર પછી એની ડિગ્રી છે એનો એ ઉપયોગ કરીને કેસ લડી શકે. એમ ગાંધીજી છે એ વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. હવે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે દક્ષિણ આફ્રિકાના જે લોકો હતા એ લોકોને પણ અંગ્રેજોએ આપણી જેમ પરાધીન બનાવ્યા હતા, ગુલામ બનાવ્યા હતા, એના મૂળ વતનીઓને પરાધીન બનાવી અને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની ગયા હતા. ગોરા લોકો એટલે ઇંગ્લેન્ડના લોકો, જેની સ્કીન છે એ વાઈટ એટલે એ ગોરા લોકો. હવે ગોરાઓની સરખામણીમાં એ ભારતીયોને બહુ ઓછા હકો મળતા, એ અંગ્રેજોની સરખામણીમાં આપણા દેશના લોકો છે એને બહુ ઓછા હક મળતા. દક્ષિણ આફ્રિકામાં કેટલાય ભારતીયો વસતા હતા, દક્ષિણ આફ્રિકાના લોકોને અને આપણા ભારતના લોકોને બધાને હક છે એ ઓછા મળતા, એની સાથે ભેદભાવ કરવામાં આવતો. શું કામ ભેદભાવ કરવામાં આવતો? તો એનો કલર કાળો છે એટલા માટે. એ નીતિને રંગભેદની નીતિ કહેવાય, રંગભેદ એટલે કે કાળા ગોરાનો ભેદભાવ. તો ગાંધીજી છે એને આ રંગભેદનો વિરોધ કર્યો. હવે ચામડીનો કલર છે એ મહત્વનો હોતો નથી, બધા લોકો માણસ છે તો એને માણસ તરીકેના હકો મળવા જોઈએ. એની બદલે અંગ્રેજો શું કરતા હતા? કાળા ગોરાના ભેદભાવ કરતા હતા. એટલે ગાંધીજીએ ત્યાં દક્ષિણ આફ્રિકામાં એ કાળા ગોરાના ભેદભાવનો વિરોધ કર્યો, એ લોકોને ન્યાય અપાવ્યો. અત્યાર સુધી અંગ્રેજો છે એ એવું કરતા કે ત્યાં કોઈ પણ પ્રકારની નોકરી હોય, કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરવાનો હોય તો ત્યાં દક્ષિણ આફ્રિકાના લોકોને કે ભારતીય લોકોને બધી જગ્યાએ છેલ્લે ચાન્સ મળતો. કારણ શું હતું? કે એ લોકોનો કલર કાળો એનો ગુનો વાંક ગણવામાં આવતો. તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ જ્યારે વકીલની પ્રેક્ટિસ કરવા ગયા ત્યારે એણે આ જે અંગ્રેજો રંગભેદ અપનાવતા હતા એનો વિરોધ કરી અને અહીંયાના લોકોને ન્યાય અપાવ્યો. આ અન્યાય અને અપમાન સામે ગાંધીજીએ પડકાર કર્યો. પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ એણે શોધી અને એને નામ આપ્યું સત્યાગ્રહ. ગાંધીજી છે એણે પોતાની વાત સાચી હોય તો પકડી રાખવાની એવો લોકોને સિદ્ધાંત સમજાયો, એને સત્યાગ્રહ કીધું, સત્યનો આગ્રહ, સત્ય પકડી રાખવાનો. ગાંધીજી અંગ્રેજોની સામે જે પણ લડત લડ્યા એમાં ક્યાંય એણે શસ્ત્રનો ઉપયોગ કર્યો નથી, અહિંસા અને સત્ય એ બેના શસ્ત્રો હતા. હવે આ રીતે સત્ય અને અહિંસાથી લડવાની જે પદ્ધતિ શોધી એને નામ આપ્યું સત્યાગ્રહ. અંગ્રેજોની સામે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ દૂર કરાવી અને અહીંયાના લોકોને ન્યાય અપાયો. હવે એક પ્રસંગ દક્ષિણ આફ્રિકાનો છે, આટલું જાણવાની અંદર આપેલો છે. ગાંધીજી છે એ કોર્ટની મુલાકાતે ગયા હતા. દક્ષિણ આફ્રિકામાં ડર્બન શહેર છે, ત્યાં ડર્બનની અંદર કોર્ટની મુલાકાતે ગયા હતા. ત્યાં એણે માથે પાઘડી પહેરી હતી, તો અંગ્રેજોએ પાઘડી ઉતારવાનો હુકમ કર્યો, અંગ્રેજ જજે. તો ગાંધીજીએ એ પાઘડી ઉતારી નહીં, પરંતુ એ કોર્ટમાં ગયા નહીં. કોર્ટની મુલાકાતે ગયા ત્યારે જજે કીધું કે જો તમારે અંદર આવવું હોય તો તમારે પાઘડી ઉતારવી પડશે. એ સમયે આપણા લોકો પાઘડી પહેરતા, એ પાઘડી છે એ આપણી આબરૂ સાથે જોડાયેલી હતી. ગાંધીજીએ ના પાડી કે હું મારી આબરૂ છે એ જજની સામે એ રીતે ઉતારીશ નહીં, એ પાઘડી છે કાં તો રાજા અથવા કાં તો ભગવાનની સામે ત્યારે લોકો ઉતારતા, કારણ કે ભગવાન છે એ આપણા સર્વશક્તિમાન આપણાથી ઉપર છે, રાજા છે તો એ આપણા ઉપરી કહેવાય, તો એ રાજાની સામે કદાચ પાઘડી ઉતારવામાં આવે, પરંતુ એ સામાન્ય જજ અને એ પણ અંગ્રેજ
અંગ્રેજની સામે આપણે એવું ઝૂકવું જોઈએ ને એવું ગાંધીજી માનતા હતા એટલે એને ડર્બનની કોર્ટની મુલાકાત તેને કરવાની હતી એને રદ કરી પણ એને પાઘડી ઉતારી નહીં એટલે આ રીતે ત્યાંને જે વતન કર્યું એનાથી આપણા લોકો ખુશ થયા કે ના ગાંધીજી આપણું માન છે એ જાયડું આગરું છે એ આપણી ઓછી કરી નહીં ગાંધીજી ડર્બન કોર્ટ જોવા ગયા ત્યાં એ દિવસે પાઘડી ઉતારવાનો હુકમ કર્યો ગાંધીજીએ કોટ છોડી પણ પાઘડી ઉતારીને એને સ્વમાન જાળવ્યું તેમનું આ વતન ત્યાં વસતા ભારતીયોને ગયું દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી અને ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા શેની લડત ચાલી તો રંગભેદની લડત ચાલી કાળા કોરાનો જે ભેદભાવ હતો એની સામે અંગ્રેજો સામે ગાંધીજી અને ત્યાંના લોકો લડ્યા અને ત્યાં એક પણ વખત હિંસા કર્યા વગર આપણે આપણો ન્યાય મેળવ્યો આપણે આપણો હક મેળવ્યો એટલે એ લડતમાં ગાંધીજીનો અને દક્ષિણ આફ્રિકાના લોકોનો વિજય થયો એને ન્યાય મેળવ્યો સત્યાગ્રહથી એ લોકો આ લડત લડ્યા જીત્યા અંતે સફળતા મળતા આ લડતની નોંધ લેવાય એ નીતિની સામે આપણે લડ્યા અને સફળ થયા એટલે દુનિયાની અંદર આ લડતની નોંધ લેવાની કે કાળા કોરાનો ભેદભાવ છે એ દૂર કરવા માટે ગાંધીજી આવી લડત ચલાવી હવે આટલું જાણવાની અંદર ગાંધીજીનો પરિચય આપ્યો છે ગાંધીજી શું હતા એના વિશેનો પરિચય ગાંધીજી તો એનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી જે આપણને ખબર છે કે ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ એના પિતાનું નામ કરમચંદ એની અટક ગાંધી જન્મદિવસ છે 2 ઓક્ટોબર 1869 ગાંધી જયંતિ તરીકે જે દિવસ આપણે ઉજવીએ છીએ જન્મસ્થળ પોરબંદર જે અત્યારે કીર્તિ મંદિર તરીકે જાણીતું છે મમ્મીનું નામ પુતળીબાઈ પત્નીનું નામ કસ્તુરબા એના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર આપણા મોરબી નજીકનું જે વવાણિયા ગામ છે ત્યાં શ્રીમદ રાજચંદ્રનું જન્મસ્થળ છે એ ગુરુ તરીકે ગાંધીજીએ એ શ્રીમદ રાજચંદ્રને અપનાવ્યા હતા બહુ ધાર્મિક માર્ગદર્શન જ્યાં જ્યાં એને મૂંઝવણ લાગે ત્યાં ગાંધીજીને એ શ્રીમદનું માર્ગદર્શન મળતું એ શ્રીમદ રાજચંદ્ર છે એ બહુ જ્ઞાની વ્યક્તિ હતા અને ગાંધીજી સાથે એણે ઘણા બધા પત્રો પણ કરેલા છે લખેલા છે અને એના ફોટા પણ એ વવાણિયાનું જે એનું મ્યુઝિયમ છે ત્યાં એના ફોટો પણ ગાંધીજી સાથેના છે શ્રીમદ રાજચંદ્રના હવે રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે જ્યારે એ રાજકારણમાં દેશ સેવામાં જોડાયા ત્યારે એને માર્ગદર્શન કોનું લીધું તો ગોપાલકૃષ્ણ ગોખલેનું આત્મકથા લખી છે સત્યના પ્રયોગો ગાંધીજીએ લખેલી પોતાના વિશેની વાતો જેને આત્મકથા કહેવાય આપણે ભણવાની અંદર ફૂલની રૂપિયાની વેણીની કે કોઈ એવી આત્મકથાઓ વિશે તમે ભણાવો એમ ગાંધીજીએ પોતાની આત્મકથા લખી છે એનું નામ છે સત્યના પ્રયોગો દુનિયાભરની અંદર વંચાયેલી સૌથી વધારે વેચાયેલી એવી આત્મકથા જેમાં ગાંધીજીએ પોતાના જીવનની બધી વાતો છે એ રજૂ કરેલી છે એનો નિર્વાણ દિવસ 30 જાન્યુઆરી 1948 જેને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ સમાધિ બનાવવામાં આવી છે દિલ્હીમાં રાજઘાટ તરીકે ઓળખાય છે હવે પાછળ ચિત્રની અંદર ગાંધીજી ચિત્રની અંદર પાછળની હરોળની અંદર દેખાય છે ગાંધીજી એ સમયે સૂટ બૂટ એવા પોશાક પહેરતા હતા પાછળની લાઈનની અંદર ચિત્ર જે છે તમારા પાઠ્યપુસ્તકમાં એમાં પાછળની લાઈનમાં વચ્ચે છે એ ગાંધીજીએ ત્રીજા બે બાજુ 3-3 નંબર છોડી અને જે વચ્ચેની વ્યક્તિ છે 7 જણા છે એમાં એ ગાંધીજી છે 1895માં ભારતીયોની સાથે ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરવા માટે એક સંસ્થા સ્થાપી હતી નાતાલ કોંગ્રેસ પેસ એની અંદર ગાંધીજી પણ છે પાછળની હરોળમાં જે મધ્યમાં ટાઈ પહેરીને દેખાય છે એવો એ સૂટ બૂટવાળો પોશાક પહેરતા હતા પછી શા માટે એણે પોશાકનો ત્યાગ કર્યો એ હમણાં આપણે આગળ ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવશે હવે દક્ષિણ આફ્રિકામાં જે રંગભેદની નીતિ હતી એની લડત સફળ કરીને 1915માં ગાંધીજી ભારત ક્યારે આવ્યા તો 1915માં એ ભારત આવ્યા 46 વર્ષના એ હતા ત્યારે ભારત આવ્યા અને અહીંયાથી એ ભારતથી વકીલાત કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે કોઈ એને ઓળખતું ન હતું પરંતુ એ જ્યારે પાછા આવ્યા ત્યારે દક્ષિણ આફ્રિકામાં આ લડત ચલાવીને એમાં સફળ થઈને આવ્યા હતા એટલે વિદેશના લોકો પણ ગાંધીજીને ઓળખવા લાગ્યા હતા અહીંયા જ્યારે એ બંદર ઉપર આવ્યા ઉતર્યા ત્યારે એનું સ્વાગત કરવા માટે લોકો એકઠા થઈ ગયા હતા રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકો તેમનો આદર કરતા હતા મુંબઈના એપોલો બંદર ઉપર એમનું ભવ્ય સ્વાગત થયું મુંબઈ જ્યારે ઉતરા બંદર ઉપર ત્યારે લોકો એનું સ્વાગત કર્યું ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કર્યો હવે 1915માં એ ભારત આવ્યા ત્યારે એના રાજકીય ગુરુ જે
જેની પાસેથી મને માર્ગદર્શન મળતું હતું એ ગોપાલકૃષ્ણ ગોખલે. એણે એમ કીધું કે ગાંધીજીને તમારે જો દેશ સેવામાં જોડાવું હોય તો પહેલાં તમે ભારતની મુલાકાત લો. હવે એ વર્ષોથી ભણવા માટે પણ વિદેશ ગયા હતા અને વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે પણ વિદેશ ગયા હતા, તો એને ભારત દેશ શું છે એને ખબર નહોતી. એટલે એને ગોપાલકૃષ્ણ ગોખલે એવું કીધું કે તમે પહેલાં ભારતની મુલાકાત લો તો તમને ખ્યાલ આવશે કે ભારત દેશ છે એની પરિસ્થિતિ અત્યારે શું છે. તો ગાંધીજી આખા ભારતનો પ્રવાસ કર્યો તો ત્યારે એને ખબર પડી કે મારા ભારતના કેટલાય લોકો એવા છે કે જેની પાસે પહેરવાના કપડાં નથી, જેની પાસે જમવા માટે અનાજ નથી. તો હું તો એકદમ ગાંધીજી શ્રીમંત કુટુંબના હતા, કેમ કે ત્યારે ભણવા માટે વિદેશ ગયા હતા, પ્રેક્ટિસ કરવા માટે વિદેશ ગયા હતા, એટલે પોતાના પૈસે ગયા હતા, સ્કોલરશિપ લઈને નહીં. તો એ ખૂબ રૂપિયાવાળા હતા, એટલે એને ગરીબી શું છે એ ખબર નહોતી. તો જ્યારે એણે દેશના ગરીબ બાંધવોને જોયા ત્યારે એને એમ થયું કે હું તો મારા જીવન પાછળ આટલો બધો ખર્ચ કરું છું, એટલે અત્યાર સુધી એ જે પોતે સૂટ બૂટ જેવા પોશાક પહેરતા હતા એ બધા પોશાકનો એને ત્યાગ કર્યો અને માત્ર એક ખાદીની ટૂંકી પોતળી પહેરી અને દેશ સેવામાં જોડાવું એવું નક્કી કર્યું. મારા દેશના કેટલા લોકો એવા છે કે જેને શરીર ઢાંકવા માટે વસ્ત્ર નથી, તો હું મારા કપડાં પાછળ આટલો બધો ખર્ચ કેવી રીતે કરું. તો એણે પોતાનું જે વૈભવી જીવન હતું એનો ત્યાગ કરી સાદા વસ્ત્રો પહેરી અને દેશ સેવામાં જોડાવાનું ચાલુ કર્યું. ઉપર પહેરણ જેવું પણ કંઈ, શર્ટ જેવું નહીં, માત્ર નાનકડી ખાદીની પોતળી પહેરી અને એવો આપણે એનો ફોટો જોયો હોય, દેશ સેવામાં એ રીતે જોડાઈ ગયા. હવે પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરી લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. એક વર્ષના ભ્રમણ બાદ ગાંધીજીએ 25 મે 1915 દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. પોતે દેશ સેવામાં જોડાવા માટે અમદાવાદથી શરૂઆત કરી અને સૌથી પહેલાં એણે કોચરબ નજીક એક આશ્રમ સ્થાપ્યો, સત્યાગ્રહ આશ્રમ. ત્યાર પછી એ આશ્રમનું સ્થળ બદલાવી અને સાબરમતી નદીના કિનારે એ આશ્રમને લઈ ગયા. 1915 એ ભારત આવ્યા. પહેલાં એણે ભારતનો પ્રવાસ કર્યો, પછી પહેલો સત્યાગ્રહ 1917 કર્યો જેને ચંપારણ સત્યાગ્રહ કહેવાય છે. 1917 અને ચંપારણ સત્યાગ્રહ. હવે આ સત્યાગ્રહમાં શું વિગત હતી, શું બનાવવો એનો હતો, તો બિહારમાં ચંપારણ જિલ્લો આવેલો છે એ જિલ્લામાં ગાંધીજી આ સત્યાગ્રહ કર્યો. શું કામ કર્યો, તો એ વખતે અંગ્રેજો છે એણે ચંપારણની અંદર જે ખેડૂતો છે એ ખેડૂતો માટે એવો નિયમ કર્યો કે એની જે ખેતી હોય એમાં અમુક ભાગની અંદર એને ગળી વાવવાની. ગળી એટલે શું, તો જે આપણે વ્હાઇટ કપડાં હોય એને વધારે સારા કરવા માટે બ્લુ કલરનો પાવડર આવે અથવા તો લિક્વિડ આવે બ્લુ કલરનો. આપણે જ્યારે ઘરના ચૂનો વ્હાઇટ વોશ કરીએ એની અંદર પણ એ બ્લુ કલરનું ગળીનો પાવડર નાખતા હોય, તો એ ગળી છે એ ખેતરમાં ઉગી, તો એ ઉગાડવાની, પણ એનેમાં એ જે ઉગે એ અમને નીચા ભાવે વેચી દેવાનું અંગ્રેજોને. આવું ખેડૂતોને ફરજિયાત કીધું. હવે ખેડૂતોની જમીન હોય તો એને શું વાવવું એ ખેડૂતોએ નક્કી કરવાનું, એની બદલે અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે તમારે અમુક જમીનની અંદર ફરજિયાત ગળી વાવવાની અને એ ગળી અમને નીચા ભાવે વેચવાની. તો ખેડૂતોએ વિરોધ કર્યો કે ના, આવું અમે નહીં કરીએ, પણ અંગ્રેજોએ કાંઈ વાત સાંભળી નહીં. એટલે ગાંધીજીએ નક્કી કર્યું કે ચાલો હું આ ખેડૂતોને ન્યાય અપાવું, એટલે એ આ લડતમાં જોડાયા અને એ લડતનું નામ ચંપારણ સત્યાગ્રહ. ગાંધીજીએ ખેડૂતોનો જે પ્રશ્ન હતો એ લખી અને અંગ્રેજોની સામે રજૂ કર્યો. પહેલાં તો જેવી અંગ્રેજોને ખબર પડી કે ગાંધીજી આ સત્યાગ્રહ કરવાના છે, એવો અંગ્રેજોએ ઓર્ડર આપ્યો કે તમે આ ચંપારણ જિલ્લો છોડી દો. ગાંધીજી કે ના, કારણ વગર હું શું કામ આ જિલ્લો છોડીને જાઉં. એટલે ગાંધીજીએ જિલ્લો છોડવાનું ના પાડી, એની વાત માન્ય ન રાખી અને પોતે ખેડૂતોની વતી લડવાનું નક્કી કર્યું અને લડ્યા પણ ખરા અને એ ખેડૂતોને ન્યાય અપાયો. એટલે ગાંધીજીએ કરેલો પહેલો સત્યાગ્રહ જેમાં એને સફળતા મળી, એટલે જેનાથી લોકો છે એનું ધ્યાન ગાંધી તરફ ખેંચાયું અને ખેડૂતો અત્યાર સુધી જે ડરતા હતા એનો ડર છે એ ઓછો થયો. એ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. હિમાલયની તળેટીમાં નેપાળ નજીકનો બિહારનો પ્રદેશ ચંપારણ પ્રદેશ એ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. આંબાવાડિયા એટલે ત્યાં કેરીના બગીચાઓ હતા. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના 3/20 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. ત્યાં યુરોપિયન જમીનદારો એટલે કે અંગ્રેજો છે એના જમીનદાર, એણે શું કીધું કે જમીનનો અમુક ભાગ 3/20 ભાગ છે એમાં ગળી વાવવાની અને એનું ઉત્પાદન થાય એ સસ્તી કિંમતે વેચી દેવાનું, અંગ્રેજોને વેચવાનું. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. ત્યાંના જે રાજકુમાર હતા એણે ગાંધીજીને કીધું કે તમે આ પ્રશ્નનું નિરાકરણ લાવો, સોલ્યુશન કરો.
તો ગાંધીજી જેવા જોડાય એ પહેલા તો ત્યાંના જજ હતા, મેજિસ્ટ્રેટ એટલે જજ, એને હુકમ આપ્યો કે ગાંધીજી આ જિલ્લો છોડીને જતા રહે. તો ગાંધીજી એ નોટિસનું કાંઈ ધ્યાન આપ્યું નહીં, એ નોટિસનો અનાદર કર્યો. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલી તૈયાર કરી અને સરકારમાં રજૂ કરી. ચંપારણના મોતિહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી અને આ સત્યાગ્રહ સફળ થયો. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું. અત્યાર સુધી ગાંધીજી ક્યાંય લડતમાં જોડાયા નહોતા, હતા જ નહીં, અહીંયા વિદેશ હતા. આવીને પહેલી લડત લડી અને પહેલી લડતમાં એ સફળ થયા, જેનાથી લોકોને એક સારા નેતા મળ્યા અને ખેડૂતોને અને આપણા લોકોને ન્યાય મળ્યો. એટલે દેશમાં થયેલો ગાંધીજીની આગેવાની હેઠળનો પહેલો સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, અને એમાં આપણે સફળ થયા. હવે ત્યાર પછી બીજો સત્યાગ્રહ કર્યો, ખેડા સત્યાગ્રહ. હવે ખેડા સત્યાગ્રહ છે એ પણ 1947 થયો હતો, પણ 1917 અને 1918 એક પૂરો થયો ખેડા સત્યાગ્રહ. હવે ખેડા સત્યાગ્રહમાં પણ પ્રશ્ન ખેડૂતોનો જ હતો, પણ અહીંયા એ વર્ષે 1917ના વર્ષે વધારે વરસાદ થયો, વધારે વરસાદ એટલે કે અતિવૃષ્ટિ થઈ. હવે અતિવૃષ્ટિ થઈ એટલે એ વખતે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો. તો એ ખેડૂતોએ અંગ્રેજોને એવું કીધું કે તમે અમારા જમીન ઉપરનું જે મહેસૂલ લ્યો છો, મહેસૂલ એટલે કરવેરો, એ વેરો છે આ વખતે ન લ્યો, કેમ કે અમારો પાક ધોવાઈ ગયો છે. તો અંગ્રેજોએ એ વાત છે એ માન્ય રાખી નહીં અને મહેસૂલ જે લેવાનું હતું એ નક્કી કર્યું. તો આપણે બીજી રજૂઆત કરી કે વાંધો નહીં, જે સારા ખેડૂતો છે, જે શ્રીમંત ખેડૂતો છે, એ ખેડૂતો છે એ મહેસૂલ ભરશે, પણ જે નબળા ખેડૂતો છે, જે આર્થિક રીતે નબળા છે, એ મહેસૂલ નહીં ભરે, તમે એનું મહેસૂલ માફ કરી દો. તો અંગ્રેજો એ વાત પણ મંજૂર રાખી નહીં. તો ગાંધીજીએ કીધું કે જો એ આપણા નબળા ખેડૂતોનું મહેસૂલ એ માફ ન કરે તો આપણે મહેસૂલ ભરવું જ નથી, આવું નક્કી કરવામાં આવ્યું. અને ખેડૂતો વતી ગાંધીજીએ આ લડત લડવાનું ચાલુ કર્યું. આ લડતમાં ગાંધીજીની સાથે આપણા નેતા સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ જોડાય, એટલે આ લડતમાં નેતા બે થઈ ગયા, ગાંધીજી હતા સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયા. ખેડા જિલ્લાના ખેડૂતોનો પ્રશ્ન હતો. હવે આ વાત છે એ સરકાર સામે રજૂ કરવામાં આવી. પહેલાં તો સરકારે કંઈ વાત ધ્યાનમાં ન લીધી, પણ આપણે આપણી વાતમાં મક્કમ રહ્યા, એટલે અંતે અંગ્રેજોએ આપણી વાત માનવી પડી અને નબળા ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું અને આપણે સારા ખેડૂતોએ મહેસૂલ ભરી દીધો, એટલે આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એટલે આ બીજા સત્યાગ્રહમાં પણ આપણે સફળ થયા, ખેડા સત્યાગ્રહ, ખેડા જિલ્લામાં થયેલો. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિ થઈ એટલે કે વધારે વરસાદ પડ્યો, એમાં પાક નાશ પામ્યો. આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીનનું મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કીધું કે જો સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલ એ પણ વકીલ હતા, એણે વકીલાત છોડી અને દેશ સેવામાં ઝંપલાયું, આંદોલનમાં જોડાઈ ગયા. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે, જો તમે નબળા ખેડૂતોનું મહેસૂલ માફ કરશો તો સારા ખેડૂતો મહેસૂલ ભરશે. અંતે કલેક્ટરે આવો હુકમ આપ્યો અને 1918માં આ આંદોલન આપણું સફળ થયું, એટલે કે આ સત્યાગ્રહની અંદર પણ આપણો વિજય થયો, ખેડૂતોનો વિજય થયો. ખેડાની લડત એ પરિણામની દૃષ્ટિએ મહત્વની નહોતી, એ આપણું રિઝલ્ટ શું આવ્યું, આપણે જીત્યા હાર્યા એટલું મહત્વનું નહોતું, પરંતુ આપણો સિદ્ધાંત છે એ સાચો હતો, એટલે આપણે આપણા સિદ્ધાંતને વળગી રહ્યા, આપણે ખોટા નહોતા એટલે આપણે લડત ચાલુ રાખી. સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વનું હતું, ખેડૂતોમાં જાગૃતિ આવી અને સરકાર તરફનો ડર હતો એ દૂર થયો. અત્યાર સુધી ખેડૂતો કે લોકો કંઈ પ્રશ્ન હોય તો રજૂ કરતા નહીં, પરંતુ હવે બબે વખત આપણે સફળ થયા એટલે ખેડૂતોનો લોકોનો ડર થી ઓછો થયો, પોતાના પ્રશ્ન છે એ લોકો હવે રજૂ કરી શક્યા. ગાંધીજીને એક સારા સાથી મળ્યા અને દેશને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા એક સારા નેતા મળ્યા, એટલે આ રીતે આપણે ખેડા સત્યાગ્રહ કર્યો અને એની અંદર પણ આપણે સફળ થયા. હવે ત્યાર પછીની ઘટના છે રોલેટ એક્ટ. 1919ની સાલની અંદર અંગ્રેજોના પ્રધાને એક કાયદો બહાર પાડ્યો, એ કાયદાનું નામ હતું રોલેટ એક્ટ. હવે રોલેટ એક્ટ શું કામ બહાર પાડ્યો, એ રોલેટ એક્ટ બહાર પાડનારો વ્યક્તિ છે એ રોલેટ નામનો પ્રધાન હતો, એટલે રોલેટ એક્ટ
નું નામ રોલેટ એક્ટ હેઠળ પડ્યું કે રોલેટ પ્રધાને બહાર પાડ્યો, એક્ટ એટલે કાયદો 1919 ની અંદર બહાર પાડવામાં આવ્યો. હવે એ રોલેટ એક્ટ કેવો હતો, એ કાયદો કેવો હતો કે જેમાં અંગ્રેજો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરે, કોઈ પણ વ્યક્તિઓ રેલીમાં જોડાયા છે, કોઈ આંદોલન કરે છે, કોઈ દેશ માટે લડી રહ્યું છે એવા કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે, પણ એ ધરપકડ કરે ત્યારે એનું કારણ નહીં જણાવવાનું, ગમે તેની ધરપકડ કરી દે. ધરપકડ કર્યા પછી એને કેટલા દિવસો સુધી જેલમાં રાખે અને ત્યાર પછી એની સામે કેસ ચાલે, અને કેસ ચાલે તો એ વ્યક્તિને સજા કરવામાં આવે અને સજા માટે પણ પાછા એને જેલમાં નાખવામાં આવે. કોઈ પણ કારણ જણાવ્યા વગર ગમે તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવતી એવો કાયદો અંગ્રેજોએ બહાર પાડ્યો, જે આપણા માણસના અધિકારનો અધિકાર ઉપર અંકુશ રાખે એવો હતો. એટલે આપણે શું કર્યું, એ કાયદાનો વિરોધ કર્યો. ગાંધીજીએ તો એ કાયદાને કાળો કાયદો કીધો કે આવો કાયદો હોવો જોઈએ નહીં, આ તો આપણા માણસના હક છે એ હક ઉપર અંકુશ મૂકે એવો કાયદો છે. પરંતુ અંગ્રેજો એ કાયદો પાછો ખેંચ્યો નહીં અને એ કાયદો ચાલુ રહ્યો. એનો વિરોધ કરવા માટે આપણે કેટલા બધા લોકો ભેગા થયા, સરઘસો કાઢ્યા, હડતાળો પાડી, પણ અંગ્રેજોએ સત્તા પોતાની વાત છે એ માયની નહીં. આ કાયદાનું નામ રોલેટ એક્ટ શા માટે, કે રોલેટ નામના વ્યક્તિએ કાયદો બહાર પાડ્યો તો એટલે એ રોલેટ એક્ટ. અને ક્યારે બહાર પાડ્યો, 1919માં પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો. પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ બે વખત દુનિયાની અંદર યુદ્ધો થયા છે. પહેલું વિશ્વયુદ્ધ છે એ 1914 થી લઈ અને 1919માં એ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. બીજું વિશ્વયુદ્ધ છે એ 1939 થી 1945 સુધી ચાલ્યું. તો આ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું 1919માં, એ વખતે ઇંગ્લેન્ડવાળાએ વિશ્વયુદ્ધમાં જીત્યા. તો ઇંગ્લેન્ડવાળાએ એની સરકારે એટલે કે બ્રિટિશ સરકારે આ રોલેટ નામનો એક્ટ જાહેર કર્યો. હવે રોલેટ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરવાની અને ખાસ અદાલતમાં એના ઉપર કામ ચલાવી એને સજા કરી શકાય, આવો એમાં નિયમ હતો, આવી જોગવાઈ હતી. હવે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો ઉપર અંકુશ લગાવતો હતો. આ કાયદામાં શું હતું કે આપણે કંઈ અભિવ્યક્ત ન કરી શકીએ, કંઈ રજૂ કરવું હોય તો આપણા ઉપર અંકુશ લાગી જાય, એટલે આ કાયદો છે એ યોગ્ય નહોતો. તો આપણે વિરોધ કર્યો. આમાં પોલીસને અધિકારો વધારે મળે, ગમે તે વ્યક્તિની ધરપકડ કરી દે, કોઈનું કારણ છે એ જણાવવાનું નહીં, કોઈનું કારણ કહેવાનું નહીં. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો અને ગાંધીજી તો એ કાયદાને શું કીધું, કાળો કાયદો કીધો. રોલેટ એક્ટ સામે આખા ભારતના લોકોએ વિરોધ કર્યો અને સંઘર્ષ કર્યો. સમગ્ર બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો, જોકે તે મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો. આ કાયદાનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયા, પરંતુ વધારે લોકો ક્યાંના ભેગા થયા તો શહેરોના, કારણ કે આ કાયદો શહેરમાં લાગુ પડ્યો હતો. ગામડાઓની અંદર એ કાયદો ઓછો હતો, શહેરમાં વધારે હતો, એટલે આનો વિરોધ કરવા માટે શહેરના લોકો ભેગા થઈ અને અંગ્રેજોની સામે લડવા તૈયાર થયા. એનો વિરોધ કરવા માટે સરઘસો કાઢવામાં આવ્યા, હડતાલો પાડવામાં આવી, પણ સરકારે કાંઈ વાત માની નહીં. આપણું આંદોલન દબાવવા માટે એણે શું કર્યું, દમનનો માર્ગ અપનાવ્યો. દમન એટલે આપણે જ્યારે આવી આ કાયદાનો વિરોધ કરીએ એના માટે રેલીઓ કાઢી, કાંઈ સરઘસ કાઢીએ તો અંગ્રેજો એના ઉપર લાઠીચાર્જ કરી દે, ગોળીબાર કરી દે, આપણા લોકોને હેરાન કરે, એટલે આપણે પાછા અંદર ઘરોની અંદર ઘૂસી જઈએ. તો આ રીતે અંગ્રેજો જ્યારે જ્યારે આપણે સમૂહમાં એકઠા થઈ જતા ત્યારે શું કરતા, આપણને દબાવવા માટે દમનનો માર્ગ અપનાવતા. એટલે એના પોલીસો છે એ આડેધડ પોતાની સત્તાનો ઉપયોગ કરે. એટલે આ રોલેટ એક્ટ છે એને પણ આપણે વિરોધ કરીને દૂર કરવા માટે મહેનત કરી, પણ એ અંગ્રેજોએ દૂર કર્યો નહીં. એટલે આ રીતે રોલેટ નામના વ્યક્તિએ બહાર પાડેલો કાયદો છે એને રોલેટ એક્ટ કહેવામાં આવે છે, જેને ગાંધીજીએ કાળો કાયદો કીધો. હવે આ રોલેટ એક્ટના વિરોધ માટે આપણે એક જલિયાવાલા બાગની અંદર સભા ભરી અને એમાં અંગ્રેજોએ આડેધડ ગોળીબાર કરી અને આપણા નિર્દોષ લોકોને કેટલા બધાને જાનથી મારી નાખ્યા. હવે જલિયાવાલા હત્યાકાંડ શું હતો, ક્યારે કરવામાં આવ્યો હતો, ક્યાં કરવામાં આવ્યો હતો, એના વિશેની વાતો છે એ આપણે પછીના વિડીયોની અંદર ભણીશું.